એટલે ચાર ધોરણ જે માધ્યમિક નામ એને મિડલ સ્કૂલ કહેતા, એવું કહેતા, હાઈસ્કૂલ નહીં કહેતા. અમારા ગામમાં હાઈસ્કૂલ નહોતી. હાઈસ્કૂલ શરૂ થઈ 1936માં, પહેલી હાઈસ્કૂલ છે એ. ત્યાં કરોડ તાલુકા કેળવણી મંડળ સ્થપાયું. ગામના ગૃહસ્થોએ, વેપારીઓએ ભેગા મળીને ફંડ બનાવીને બનાવ્યું અને શાળા ત્યાં પાંચમા ધોરણથી શરૂ થઈ. ક્રમશઃ તે ધીમે ધીમે છઠ્ઠા ધોરણ સુધી લે. એ વખતનું મેટ્રિક્યુલેશન, એ અમારી પરીક્ષા બોમ્બે યુનિવર્સિટી લેતી, મેટ્રિક્યુલેશન 1949 સુધી. એટલે ચાર વર્ષ હું એમાં દાખલ થયો. 5, 6, 7, 8, 1 ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. એક વર્ગની અંદર 40 વિદ્યાર્થી હોય, ડ્રોપ આઉટ થાય એમ થતાં થતાં હું જ્યારે ચોથા વર્ષમાં ગયો તો મેં 18 વિદ્યાર્થી રહ્યા. અને મેં પહેલાં કહ્યા શુક્લ સાહેબ પંડિત એ અમારા આચાર્ય વત્તા શિક્ષક, પાકા શિસ્તના આગ્રહી, શુદ્ધ ભાષાના આગ્રહી. એક વખત રિસેસમાં વળી ક્લાસમાં પકડદાવ કરતા હતા અને શુક્લ સાહેબ સાંભળી ગયા કે ક્લાસમાં દોડે છે બહાર મેદાન હોવા છતાં, અને હું હાથમાં આવ્યો. મને શુક્લ સાહેબ લઈ ગયા એમના શિક્ષક. શિક્ષકના રૂમ તો હતા જ નહીં, દરેક શિક્ષકને પોતાના ખંડમાં બેસવાનું, જે તે વર્ગખંડમાં, જે એનો રૂમ, સ્ટાફ રૂમ કે કોમન રૂમ કાંઈ નહીં. અંગ્રેજી શાળા હતી એમાંય નહોતી. અને પછી એમણે મને કહ્યું તું એમ કર અંગૂઠા પકડ. એને એમની બાજુમાં જગા હતી, એના અંદર કંઈ પકડ, એટલે મારી પાસે જ રહે ને મારું ધ્યાન રહે. હવે એ ખેડૂત પણ હતા અને બાજુમાં કોર્ટ હતી, સિવિલ કોર્ટ. એમાં ખેડૂતનો કેસ, એમની ખેતીનો કંઈ કેસ હશે, તપાસ કરવા ગયા. હું અંગૂઠામાં હતો, મારું સ્થાન એ વખતે પોઝિશન પોસ્ચર અંગૂઠાનું હતો. તો લગભગ 1.5 કલાકે આવ્યા અને મને કહે તું હજી અંગૂઠા? એટલે કારણ કે મારાથી તો હું તો એવા એવા જ સંસ્કારો પામેલો કે શિસ્ત છે. શિક્ષકે કહ્યું જે અંગૂઠા પકડી રાખ, શિક્ષક પાછો ના ન પાડે નો, ત્યાં સુધી એઝ ઇટ ઇઝ રહેવા, એઝ ઇટ ઇઝ. અને બહુ બહુ જ કડક શિક્ષકો તો અહીંયા આગળ આંકણી મૂકે ગદ્દન ઉપર, આંકણી પડી ના તમે હલાવો તો પડી જાય. આ તો એવા સખત કઠોર નહોતા, મારા તો પિતાશ્રી જેવા હતા. પણ એને જે પસ્તાવો થયો છે, મને 1.5 કલાક સુધી અવસ્થામાં જોઈને, એટલે મારી પીઠ થાબડી. ત્યારથી એ શિક્ષક સાહેબે અંગૂઠા પકડાવવાનું બંધ કર્યું. આ એક ઘટના. સી ધીસ વોઝ ધ ટીચર ઇન્ટ્રોસ્પેક્શન, કેટલું જુઓ એનું. હા, એને એને અંતરમાં થયું કે આ કેવી રીતે, શા માટે મેં કર્યું હતું. કદાચ બીજી રીતે શિક્ષકને જે પશ્ચાતાપ થાય, ઇન્ટ્રોસ્પેક્શન થાય, એ શિક્ષકનું લર્નિંગ છે. એકલા પીટીસીના કે બીએડના પાઠ્યપુસ્તકના સિદ્ધાંતો વાંચીને શિક્ષક થાય અને જીવનનો અનુભવ તો હોય તો વિદ્યાર્થીને કેટલું બધું અન્યાય થઈ જાય છે. અને એના ઉપરથી તો મને જીવનભર યાદ રહ્યું કે હું શિક્ષક ભાઈને હું ઉતરતો હતો કારમાં, મેં કહ્યું કે પૂનમ વિદ્યાર્થી હતો તમારી સાથે, ને મેં એને, હું સંસ્કૃતનો શિક્ષક પણ હતો વચમાં, મેં એને સંસ્કૃતના રૂપ નહીં આવડતા એક રૂપ લખવા માટે 50 વખત આપ્યા. બીજે દિવસ આવ્યો, 50 વખત નહીં લખેલા. મેં કીધું 100 વખત આવતીકાલે લાવવાના. ત્રીજે દિવસે 100 વખત ના, હવે કહ્યું 500 વખત કરવાના. છોકરો પીસી પટેલ, છોકરાનું નામ, આઠ 9મા ધોરણની વાત ભણાવતો ત્યારે. પછી એ શિક્ષકને વર્ગની અંદર મેં કહું ભાઈ પૂનમ પેલા 1000 વખત 500 વખત શબ્દ લખવાનો છે કે સાહેબ એમ કરો મને પૂછો ફરીથી, અને મને જો આવડી ગયું હોય તો તમે મને માફ કરો, અને નહીં તો મને 1000 વાર લખવાની શિક્ષા કરો એમ એને ઓફર કરી. આ વિદ્યાર્થી પક્ષે શિક્ષકને એના શિક્ષકત્વના ભેદ વિશે, એના રહસ્ય વિશે, એની ફિલોસોફી વિશે સજાગ કરવા માટેનો એક બાળક તરફનો પ્રયત્ન. એને ખુશી યાર. એટલે આજે હું ઉતરતા કહેતો હતો, આજના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક નાની જોક આવી છે. એક શિક્ષિકાબેન છે, સ્પીડિંગ હતી, અમેરિકાના રોડ ઉપર જતી હતી અને મેડમ યુ આર ઓવર સ્પીડિંગ, બહુ સ્પીડથી જઈ રહ્યા છો બેન. હા, કે હું ટીચર છું અને મારે સમયસર પહોંચવું છે, આઈ વોન્ટ ટુ રીચ માય સ્કૂલ ઇન ટાઈમ. એમ ત્યારે તો તમે ટીચર છો,
તો તમે આજે વાક્ય બોલ્યા ને આઈ એમ સોરી આઈ હેવ ટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ આ વાક્ય તમે 1000 વખત લખો એટલી શિક્ષા હું તમને પેલી કૂપન નથી ફાડતો પણ આ એક પ્રકારની દાઉદભાઈ મને એમ લાગે છે કે વિદ્યાર્થી દ્વારા એ સમયે શિક્ષક સાથેની આત્મીયતા એવી હતી કે જે વિદ્યાર્થી આપને એમ કહી શક્યો કે સર હવે હું મોઢે તૈયાર છું હવે તો મને એમ લાગે છે કે આ નાતો અત્યારે રહ્યો નથી મને એક પ્રશ્ન દાઉદભાઈ આપની વાતમાંથી એવો રહ્યો કે આપ ગુજરાતીમાં વિશેષ પરવાનગી લઈને દાખલ થયા પછી આપે સંસ્કૃત પણ ભણાવ્યું અને આમ તો આજે જૂની પેઢી પણ ગાંચી સાહેબ ને અંગ્રેજીના નામથી એટલા મોટા નામે યાદ કરે છે તો આ બધો સમન્વય ભાષાઓનો અને એમાં અંગ્રેજીનું પ્રભુત્વ એ કેમ પડ્યું મને લાગે છે એનું એક મુખ્ય કારણ એ છે કે તમે ખુલ્લું મન રાખ્યું છે શેના તરફ તમે જે વ્યવસાય સ્વીકાર્યો હોય વ્યવસાયની જરૂરિયાત ઉપર રાખ્યું છે હું એમ કહું કે હું અંગ્રેજીનો જ શિક્ષક છું બીજાને ન અડકું હું અંગ્રેજી શીખવું હું કેવું શીખવું છું એ તો પછીની વાત છે પણ મને મારા આચાર્ય કોઈની કોઈએ રજા લીધી હોય સેબેટિકલ લીધી હોય ને એના માટે મારે અવેજીમાં મૂકવાનું સબસ્ટિટ્યુટ તરીકે અને મારે સંસ્કૃતનો તાસ આવ્યો છે તો હું સંસ્કૃત લેવાને બદલે હું અંગ્રેજી જ લઉં ને પેલું સંસ્કૃતિ અવગણ સંસ્કૃત અવગણવું તો કેમ બને એટલે શિક્ષક તરીકે મારે મારા વ્યવસાયને એક ખાનામાં નાખી દેવા કરતાં એ સમસ્ત અખિલાઈપૂર્વક જોવું છે શિક્ષક તરીકે હું મારા વિદ્યાર્થીનો સમુચિત સર્વાંગી ભેદલક્ષી શક્તિઓ વિકસાવે એવો અનુભવ આપવાનું મારું કામ છે અને એ અનુભવ ન આપી શકું તો મને લાગે છે હું શિક્ષક તરીકે અધૂરો છું ત્યાં આગળ અને એને કારણે સંસ્કૃત મારો તો વિષય હતો માધ્યમિક શાળામાં અને ઇન્ટર આર્ટ્સ સુધી હું સંસ્કૃત ભણ્યો ઇન્ટર આર્ટ્સમાં મારી બોમ્બે યુનિવર્સિટીની પરીક્ષામાં આઈ વોઝ ધ ફર્સ્ટ સંસ્કૃત મારું ઇન્ટર આર્ટ્સમાં હું શીખ્યો અભિજ્ઞાન શાકુંતલમ અને મારા અધ્યાપક એ વખત મશહૂર સંસ્કૃતના અધ્યાપક ગુજરાત કોલેજ પ્રોફેસર જીક ભટ્ટ ભટ્ટ એટલો શોખીન માણસ અને જે રીતે એમને એ ગાઈને પણ એટલે શાકુંતલ ભણાવે અને ચોથો પ્રવેશ અને એની અંદર ચોથો શ્લોક અને જેમાં કણવ મુનિ શકુંતલાને વિદાય આપે છે અને વિદાય લીધી કન્યા શ્વશુર ગૃહે વધુ થવાના એક નવા જીવનને કેવી રીતે ઉજાગર કરી શકશે એનો કોઈ ગૃહસ્થી ન કલ્પી શકે એટલી બારીકાઈથી એટલી સિફતથી એમણે શુશ્રુષા સુગુરુન કુરુ પ્રિય સખી વૃત્તિમ સપત્ની જને ભરતુર વિપ્રકૃતા પી રોશન તયા માસ્મ પ્રતિપમ ગમ યાંતિ એવમ ગૃહિણી વદમ યુવતયો વામા કુલસ્ય દયા શબ્દિલ હલે એ સંસ્કૃત ઇન્ટર સુધી મારી પાસે હતું હાઈસ્કૂલમાં અંગ્રેજી મારો મુખ્ય વિષય હતો નહીં બીએમાં બીએ તો મારું અર્થશાસ્ત્ર હતું બીએ ઓનર્સ હતો હું યુનિવર્સિટી ફર્સ્ટ હતો એ વખતે 6 પેપર ઇકોનોમિક્સના 2 પેપર સબસિડરી હિસ્ટ્રી તો ઇંગ્લિશ તો કમ્પલસરી જ હતું અને એના 2 પેપર હતા પણ અંગ્રેજી માધ્યમમાં શીખેલો એને કારણે અંગ્રેજી ઉપરનું સ્પોકન લેંગ્વેજ ઉપરનું પ્રભુત્વ ઠીક એવું એટલે અંગ્રેજી તરફ હું વળ્યો મારે ખરેખર તો સંસ્કૃતના શિક્ષક થવાની ઈચ્છા હતી અને એ પણ એક શિક્ષકે એટલું સબળ રીતે સંસ્કૃત શીખવ્યું એમ નહીં એટલું બધું ઉતાર્યું અરે કે આજની તારીખે અજ્ઞાન શાકુંતલ આપને હજી જીભ ઉપર હજી એમનેમ છે એવા ટીએન દવે હતા અમારા ફર્સ્ટ યરમાં ગામ મૂળીના ડૉક્ટર ટીએન દવે અને એમને રઘુવંશ લેતા શું પેલું આપે કહ્યું ને વચમાં ગાતા હતા કવિતા ગાતા હતા હા હા અધ્યાપક સાહેબ 150નો વર્ગ હોય અને એની અંદર રઘુવંશમ શીખવાડે અને એમાં આનો અજવિલાપ શીખવતા હોય ઇન્દુમતી ગુજરી ગઈ પેલી માળા પડી એને કારણે અને એનું જે હુબહુ વર્ણન આખો ક્લાસ હારી જાય એવું મોતનું દુઃખ શું છે એ કોણ જાણે છે વી ડોન્ટ નો તો એક એ વી લરાપ સબાશ ફગત ગદમ સાહેબ જુઓ પેલી દુરક્તિ થઈ લલાપ વિલલાપ સબાશ ફકત ગદમ સહજામ અપી અપહાય ધીરતામ
अभितप्त मयोपि मार्दवं भजते कैव कथा शरीरेषु कैव कथा शरीर आँख मते आंसू प्रोफेसर टी एन दवेना अने अंग्रेजी माध्यम संस्कृत अंग्रेजी में हमें भणेला अने एनु जे वर्णन ने करी ने जे जमावट करेली ये संस्कृत हृदय में केम न उतरे श्वासोश्वास नो एक भाग केम रमनी जाए आम तो शाला कक्षाए तो मैंने संस्कृत ना शिक्षक एक एक शिक्षक एवं मळेला के जे मैंने अनफॉर्चुनेटली एक दुखद अनुभूति एनी रहेली हूँ नवमा धोरण में हतो ने आई एम शुक्ला आई एम जोशी करीने ईश्वरभाई जोशी अमरा शिक्षक अने एक वक्त वर्ग में अमारी कसोटी करवा चलो के ऋषया हा आ कयु रूप छे ऋषि ही ऋषि ऋषया मैं कीधु प्रथमा अने संबोधन बहुवचन મેં હાથ પૂછ્યું હું બોલ્યો તારો અવાજ રેડિયો જેવો કેમ છે શું મને આ ઉપર જે ઘા થયો છે મારી શિક્ષકે બીજું કાંઈ નહોતું કરવા જેવું પણ ખરું છે સાચું છે એટલું જ કહેવા જેવું હતું એને બદલે મારા અવાજ ઉપર જે ઉપહાસપૂર્વક ટકોર કરીને આખો 45 વર્ગ હસી પડ્યો સાહેબ ભદ્રાયુભાઈ એ ઘા હજી હું સ્મરું છું પણ એનું એ મારા માટે બહુ ઉત્પાટ પણ રહ્યો કે મારો વિદ્યાર્થીઓ બીએડના વિદ્યાર્થીઓ એમએડના વિદ્યાર્થીઓ આ દૃષ્ટાંત આપું કે તમે કબીરજી કહેતા કે શબ્દ મેં ફેર હૈ એક શબ્દ મેં ફેર હૈ પછી એક શબ્દ ઔષધ કરે ઓ એક કરે હે ઘાવ એ શબ્દ છે તમે વર્ડસ્મિથ છો શિક્ષક તરીકે તમારો શબ્દ એકલો શબ્દ નહીં તમારી બોડી લેંગ્વેજ એમના મોઢા ઉપરનો ભાવ અને જે રીતે કહ્યું તારો આ અવાજ રેડિયો જેવો કેમ છે આજે હવે એ વખતમાં તો રેડિયો તો પ્રચલિત નહોતો મારા ઘરમાં તો રેડિયો નહોતો પણ મારો અવાજ એવો કઠોર હશે ભારે હશે જે અત્યારે છે એવો જ આજે જેને આપણે સુદ્રઢકો કહીને કહીએ છીએ નકારાત્મક સુદ્રઢકો અને એક આમ સહજતાથી બોલાઈ ગયેલો એક નકારાત્મક શબ્દ એ આપના દિલ ઉપર અસર કરી ગયો અને આપણે કહું એની અમારી 6 પરીક્ષા આવી એમણે પેપર કાઢ્યું અને એની અંદર એમણે બહારનો અપરિચિત શ્લોક ગુજરાતી ભાષાંતર માટે પૂછ્યો પેલો એ શ્લોક હતો સાહિત્ય સંગીત કલા વિહિના સાક્ષાત પશુપુચ્છ વિષાણહીના જે શ્લોક છે તૃણમ ખાદન્નપી જીવમાન તદ્ભાગદેયમ પરમ પશુનામ આનું ભાષાંતર પૂછેલું હું સંસ્કૃત શિક્ષક તો જેમ ભણાવતા હતા પણ મેં મારી રીતે એનાલિટિકલી ભાષાંતર કોન્ટેક્સ્ટ ઉપરથી કર્યું અને મારો એક જ જવાબપત્ર હતું જેની અંદર એ શ્લોકનું ભાષાંતર થયું હતું કોઈનું નહીં શિક્ષક સાહેબ પછી વર્ગની અંદર એનો જોક ફર્યો સમાસ છે કે આ એક જ વ્યક્તિ છે અને તે પણ એવા ધર્મની છે કે જેના ધર્મની અંદર આ ભાષા નથી હા અને ખોટી ખરી ખોટી માન્યતા છે કે તે એક જ ધર્મની ભાષા છે એને આ ભાષાંતર કરી છે મને એક જાતનો સંતોષ થયો કે એટલીસ્ટ માય ટીચર હેઝ શોડ ચેન્જ ધેટ ઓલ્સો વિથ ધ હેલ્પ ઓફ યોર ઓન વર્ક ધેટ્સ રાઈટ અને હું શિક્ષક થયો મારી હાઈસ્કૂલની અંદર ત્યારે મને આચાર્ય સાહેબ વી એન દવે હતા ભાવનગરના અને SSC વર્ગ એની અંદર મને એમણે સંસ્કૃત આપી સંસ્કૃત આ શિક્ષક અને ઇન્સ્પેક્શન આવ્યું અને ઇન્સ્પેક્શનની અંદર અમારા વડોદરા રાજ્યના અને પછીથી રાજ્ય વિલીન થયું ત્યારે સરકારી ડિપાર્ટમેન્ટની અંદર પણ મોહન MM શુક્લા એ કરીને ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન હતા અને એ મારું ઇન્સ્પેક્શન કરવા અને હું કાકડે સંસ્કૃત જ લેતો હતો એ મારા માટે પણ કસોટી હતી નહીં તો સામાન્ય રીતે તાસ સંસ્કૃતનો એટલે મારે સંસ્કૃત તો શીખવવું પડે અને અને મને યાદ છે કે હું એ વખત શ્લોકનું ભાષાંતર કરાવતો કેયુરાન વિભૂ સયંતિ પુરુષમ હારાન ચંદ્રોજ્વલા ન સ્નાનમ ન વિલેપનમ ન કુસુમમ ન અલંકૃતા મૃદજા એટલે જે મોઢામાં આંગળી ગાળી ગયા શુક્લ સાહેબ મને બોલાવ્યો ઇન્સ્પેક્ટર સાહેબો અમારા કદી શિક્ષકને બોલાવે નહીં બહુ એ બાબતમાં કર એને કહે છે ને ઇકોનોમી ઓફ વર્લ્ડ કરનારા
પ્રશંસા ના કરાય એની. અને આણે આ માણસે મને મને કે તું સંસ્કૃતનો શિક્ષક થશે હવે, અમારું પહેલું કે બીજું વર્ષ હશે પખાળી હાઈસ્કૂલમાં. આમ તો બીએ વિથ ઇંગ્લિશ વિથ ઇકોનોમિક્સ વિથ ઇકોનોમિક્સ સબસિડિયરી હિસ્ટ્રી સંસ્કૃત અપ ટુ ઇન્ટરમીડિયટ, પછી છોડી દીધું સંસ્કૃત, પછી સ્પેશિયલાઇઝેશન ઇકોનોમિક્સ. અચ્છા, પણ મેં પેલું કહ્યું ને કે શિક્ષક છે એ હંમેશા એની ફિલોસોફી પ્રમાણે આગળ જવો જોઈએ, એની ફિલોસોફી બનાવવી જોઈએ. અને મારી ફિલોસોફી જો વિદ્યાર્થીના વિકાસના બધા સવાલો પ્રશ્નો એની તો મારે મદદરૂપ થવું, તો ત્યાં આઈ શુડ ટ્રાય ટુ લર્ન માય સેલ્ફ. અને મારા એક એક વૃદ્ધ શિક્ષક સંસ્કૃતમાં એમની પાસે મેં બીજો ગણ ને ત્રીજો ગણ એમની પાસે હું શીખ્યો, કારણ કે મારે શીખવવાનું હતું બીજા ગણના. બ્રુ બ્રવીતી બ્રવામી બ્રવિવાહ બ્રુવા બ્રહીસી, ઇટ્સ વેરી કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ. એટલે એ અંદરનું જે ઉકલત, એ સારું છે કે કોઈક શિક્ષક આવી રીતે આડકત રીતે પણ શિક્ષક વિદ્યાર્થીને ચેલેન્જ આપીને એનું અંતર અનફોલ્ડિંગ કરવા માટેની તક આપે તો આપણે આભારી છે ઈશ્વરભાઈનો, હું એ રીતે જોશી સાહેબનો. અને માસ્ટર્સ, હું માસ્ટર્સ ઇંગ્લિશમાં થયો એમ. હા, એટલે આ વખતે એ સમયમાં દાઉદભાઈ આ બધી છૂટછાટો હતી જેને હવે આપણે યુજીસી કાફેટેરિયા એપ્રોચ ને એવા નામથી લઈ આવી રહી છે. આ છૂટછાટ અહીં નહોતી, એટલે મેં ટીચર કેન્ડિડેટ તરીકે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની અમે કરી એમ, એને છૂટ હતી. તમે ટીચર હો અને એ વિષય તમે શીખવતા હો તો યુ કેન ડુ માસ્ટર્સ ડિગ્રી હિયર, એટલે હું ત્યાં ગયો. અને એ પણ સેલ્ફ શિક્ષણ, આત્મશિક્ષણ, અલીગઢ બે પરીક્ષા, જુનિયર અને સિનિયર. એન્ડ આઈ સ્ટુડ ફર્સ્ટ. એને આશ્ચર્ય થયું, અમારો એમાં વાયવા હોય પાછો પ્રોફેસર બશીર અહમદ. હા હા, માસ્ટર્સમાં ઇંગ્લિશનો વાયવા, એટલે પ્રોફેસર બી એ ખાન કરીને બહુ જાણીતા પ્રખાંડ ખાન અને એક મિસ્ટર બોઝ કરીને હતા, એ બે મારા વાયવામાં હતા. એટલે સ્વશિક્ષણ પોતાની મેળે તમે તમારો જીવનનો રાહ કંડારો, એ અલ્ટિમેટલી એ લેસન છે. અને મારા વિદ્યાર્થીઓ પક્ષે ઠેઠ પોસ્ટ ગ્રેજ્યુએટ રિસર્ચ પક્ષ, આમાં પીએચડીના એક વિદ્યાર્થીને આવીને મારી પાસે આવ્યા, એ કહે છે કે મારે આ વિષય છે આ લીધો છે મેં, એને એમ હતું કે ઘરનું વાતાવરણ કેવી રીતે વિદ્યાર્થીના બૌદ્ધિક શૈક્ષણિક અને આત્મિક ઇમોશનલ ડેવલપમેન્ટમાં ભાગ લે છે. એવું કહે છે મને અધ્યાપકે કહ્યું છે, હમણાં તો બહુ સસ્તું થયું ને, પીએચડી પેદા કરવાના છે, એટલે કે તમે લ્યો કે જે એમણે આપ્યું છે મને, કે તમે શું વિચારી છે કે તમે કહો. કીધું મને તો તું એમ કર, અઠવાડિયા પછી મળો, તમે શું વિચાર્યું છે આ શું છે, હજી એ ગોથા ખાય છે. હું કરીશ ક્યાં, બહુ વફાદાર પૂર્વક, મારે કશું કરવું નથી, આપકો તેમ કરવાની તૈયારી. પણ દાઉદભાઈ એમ એ વિથ ઇંગ્લિશ થયા અને પછી પાછું એજ્યુકેશનમાં પ્રવેશ થયો. એ પહેલાં તો બીએડમાં, બીએ થયા પછી હું બીએમાં તો ફેલો હતો, આઈ સ્ટુડ ફર્સ્ટ, તો ગુજરાત કોલેજમાં આઈ વોઝ દક્ષિણા ફેલો. એટલે ફેલો એટલે ઓલમોસ્ટ એ ટીચર આસિસ્ટન્ટ એમ. હા, એટલે એ સ્પેશિયલ પ્રોવિઝન હતું. હા, છે, હજી છે. અચ્છા, એ બીએમાં ફર્સ્ટ જે વિદ્યાર્થી આવે હાઈએસ્ટ માર્ક્સ જેના હોય બધા સબ્જેક્ટમાં મળીને, ઇંગ્લિશ ગુજરાતી હિસ્ટ્રી બધા થઈને, હું ઇકોનોમિક્સમાં હતો અને આઈ વોઝ ફર્સ્ટ ઓલ ઓવર ફાઇનલમાં, એટલે દક્ષિણા ફેલો તરીકે મારી એપોઇન્ટમેન્ટ થઈ. મને માસિક 50 રૂપિયા મળે ગરમાયો, અને હોસ્ટેલમાં મારે એક બ્લોક સાચવવાનું, રહેવાનું ત્યાં, ભાડું નહીં, ભોજન ખર્ચ મારે ભોગવવાનું એમ એટલો. અને એમાં મારે આઈ હેવ ટુ હેલ્પ માય ટીચર, હું ઇકોનોમિક્સમાં, એના વર્ગ શીખવતા હોય તો હું બેસું, મને વળી કોઈક નાનું સરખું કામ આપી દે, કાંઈક મુદ્દો સમજાવો. અચ્છા, હા, પરીક્ષાનું કામ, પેપર સેટિંગ હોય તો ચાલો યુ ઓલ આઈ સેટ ધીસ પેપર એન્ડ રાઈટ એન્ડ લેટ મી સી હાઉ યુ ગો. એટલે ઇન હાઉસ ટ્રેનિંગ મળે. હા હા, એ હું શરૂ દાખલ થયો અને ડગબગ 1.5 ટર્મ મેં કરી. અને પછી જરા મારા પિતાશ્રીનું તો અવસાન થયેલું હતું એ વખતે, હું 9માં હતો, અવસાન થયેલું 1941માં, હું બીએ થયો 1949માં. મારા કુટુંબની પરવરિશને રેઇઝિંગ કરી મારા માતા હે. હા, માતા પોતે ઘણી પીલતા, તેલ કાઢતા, વેપાર કરતા, અમને બેસાડે, ઘણી ઉપર બેસાડે. આપને પણ ઘણી પીલવાનો ઘણો
મારા માતાના હાથની છે. એટલે છતાં એ વ્યવસાયમાં દોરાઈ જવાને બદલે આમ શિક્ષણ તરફ આવવાનું બન્યું. એ પેલો રસ, પેલો રસ, પેલો શું ને, મેં બાળપણથી કહ્યું કે ડુ યુ લવ પીપલ, ટીચર થનારને પહેલાં પૂછવા છે ડુ યુ લવ હ્યુમન બિંગ્સ, તમને ગમે આ માણસ, ગમે ખરો, અને માણસ અળવિત્રો હોય છતાં ગમે, માણસ તમે જેને કહો મંદ હોય, ઠોઠ હોય, ગમે, માણસ દુઃખમાં હોય તમને ગમે, માણસ કંઈક કોશિશ કરતો હોય, પ્રયત્ન કરતો હોય જરા ઉપર આવવા માટે તમને ગમે, નિષ્ફળ જતો હોય તો તમે ગમે, તમને લાગે છે આ આંતરિક એક જાતનું જે બળ છે. એ સિવાય જે શિક્ષક થાય ને એ પૈસાનો દાસ હોય, એની પહેલી તારીખે નજર હોય, હાજી એને બુક ઉપર બધું બિલકુલ એને ચોકવો પડે, ભાઈ આવો બે પરીક્ષાનું સુપરવિઝન કરું કેમ કરું, બિકોઝ યુ આર અ ટીચર, ભાઈ તો હવે કે નહીં એ તો સુપરવિઝન ના કરું, પેપર હું ને તપાસું, તપાસું તમારે મને વધારાનું મેન્ટાણું આપું, અને તારો વિદ્યાર્થી છે, તારું શીખવેલું છે અને તારે એ જોવાનું, તું જોતો ખરો કેટલું તારું શીખવેલું કામ લઈ મૂલ્યાંકન એને માટે છે કે એ નહીં એના. એટલે એ ભાવના જે કેળવાતી ગઈ ને એમાં કુટુંબના કામોમાં જે રીતે અમારા મા બાપ અમને પળોટતા, ગાણી કરવાનું સોંપે એ તો જોખમનું કામ છે, અમારે પગ અમુક રીતે રાખવા પડે, નીચે થઈને નીતર એની લાળ પેલી બળદ ફરતો હોય, બળદને ટ્રેન કરવો પડે, એ પણ અમારે ગાણી કેમ ફરવું, આંખે પાટા બાંધીને. એટલે એને કારણે એક જીવન તરફનો એક મહેનત કશ બનવાનો એની અંદરથી સંદેશ આત્મસાત થાય છે. કરવું જોઈએ, ગાંધીજીએ માટે કહ્યું કે તમે શ્રમ સાથે કેળવણીને જોડી દો, કારણ કે શ્રમનો એક એક આંટો એના હૃદયને ફરી વળતો. એટલે ઘાણી પીલવાના અનુભવ દ્વારા માતાએ શ્રમનો મહિમા શીખ્યો. અને એ પછી જ્યાં જ્યાં આપ ગયા, શ્રમની શ્રમની ક્યાંય શરમ નથી રહી ઉપરથી. અત્યારે હાલ પણ હું શ્રમ કરું, અત્યારે હું મારા શોખમાં આપે પૂછ્યું છે, મારું ગાર્ડનિંગનો શોખ મારે કરવાનો, હું કુકિંગ કરું, મને એની કોઈ શરમ સંકોચ નથી. પરમ દિવસે ગેસ્ટ આવ્યા ને હું, તમે તો ઘરમાં અત્યારે મારી પત્નીનું જ છે, ત્રણ રૂમનું આ મકાન, અમે ગેસ્ટ રૂમમાં બેસાડ્યા ને પછી હું પાણી લઈને, અરે 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 તમે પાણી લઈને આવ્યા, અરે હું છું એટલે તો પાણી લાવું છું ને, હું જો ન લાવે તો એ પાણી આવવાનું નહોતું, મને કોઈ એ રીતે પાણી પાણી. પણ એટલે શ્રમ તરફ એની જે સુગ છે, સ્ટેટસ અવેરનેસ એક જાતનો છે. દક્ષિણા ફેલો તરીકે જે આપ દાખલ થયા, એ કઈ ડિગ્રી માટે? એ બીએડ માટે? એમએ માટે. એમએ માટે. એટલે મેં એમએ ઇકોનોમિક્સમાં જોઈન કર્યું. બરાબર. ગુજરાત કોલેજમાં દક્ષિણા ફેલો એક ટર્મ કરી, બીજી ટર્મ ચાલતી હતી મારા ગામની સ્કૂલ વખારીયા હાઈસ્કૂલ, જેમાં હું વિદ્યાર્થી થયેલો, ત્યાં શિક્ષકની જગા ખાલી પડી, એમને શિક્ષક જોઈએ, અંગ્રેજીનો શિક્ષક જોઈએ. શિક્ષકોની તો અછત આખા ગુજરાત રાજ્યમાં. એ વખતે બે જ બીએડ કોલેજો હતી, એક વડોદરાની એક જ હતી. 1952 એજી ટીચર્સ કોલેજ તો થઈ, એટલે વડોદરાની કોલેજમાંથી બીટી થયા હોય 50 કોલેજ એ આખા રાજ્યમાં ગુજરાતમાં મળી રહી, બીજે ક્યાંય હતી નહીં. એટલે અનટ્રેઇન તરીકે જ શિક્ષકો આવતા, 5-7 વર્ષ અનટ્રેઇન તરીકે રહેતો જ બીએડમાં એડમિશન મળે એવું હતું. હા, સ્કૂલનો કાગળ હોય જરૂરી છે તો જ એડમિશન મળે. એક વખતમાં તો એવો નિયમ હતો, 5 વર્ષનો તો જોઈએ જ. એટલે મારા રતનચંદ શેઠ અમારા પ્રમુખ હતા, પાડોશી હતા, કે દાઉદને બોલાવો, મારી મધરને કે માને કે તે અમદાવાદથી હું ગયો, કેમ કે અમારે શિક્ષક જોઈએ છે ને તમે આપણા વિદ્યાર્થી વગેરે હાઈસ્કૂલના વિદ્યાર્થી તમે આવી જાઓ, તમે શું છો? મેં કીધું ફેલો છું. શું મળે છે? કીધું 50 રૂપિયા. અમે 100 રૂપિયા આપીશું. અને હવે તો તારી બાને કામમાંથી થોડીક રાહત અપાવ જેવો અપીલ. એટલે પછી મેં મારા અહીંયા આગળ પ્રોફેસર એનઆર ત્રિવેદી હતા, રેંગલર મેથમેટિક્સના, મેં કીધું સાહેબ મારે આવું થયું છે અને સંજોગો વસાત મારા ગામની સ્કૂલને જરૂર છે, આ તો એમએ તું પછી તે કરીશ, એમએ ઇકોનોમિક્સ થઈને મારે શું કરીશ તો હું જાણતો નથી, અમારી પાસે કોઈ કાઉન્સેલિંગ હતું નહીં કે ઇકોનોમિક્સ થઈને અમે શું કરીએ. એક વખત ફક્ત ઇમ્પિરિયલ બેંક હતી કે જે લોકોને ભરતી કરતી, સ્ટેટ બેંકની પુરોગામી, બાકી તો હતી નહીં.
આખરે પછી હું શિક્ષક તરીકે જાન્યુઆરી 1950 માં જોડાયો, પહેલી માર્ચ 1950.